સુરત શહેરમાં નેશનલ હાઈવેથી 200 મીટરમાં આપણા શહેરમાં સૌ પ્રથમ સૌથી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જેમાં આપના બિઝનેસનો વિકાસ કરવા માટે મશીનરી અને પ્રોડક્શન માટેની ખૂબ જ સરળ રીતે ઉત્પાદન કરવા માટે અહીંયાની જગ્યામાં અનુકૂળ આવે એવો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. અમારા પ્રોજેક્ટમાં 5 કોમન પ્લોટ આપવામાં આવે છે, 40 ફૂટનો વિશાળ રોડ, વિશાળ એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટ, સમગ્ર પાર્કમાં સીસીટીવીની સુવિધા, ડ્રેનેજ લાઇન, આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ. શોપિંગ સેન્ટર અને રમણીય વાતાવરણ વચ્ચેનો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. ગિરનાર હોટલની પાછળ ટોલ પ્લાઝા પાસે નેશનલ હાઈવે નંબર 8, કામરેજ, સુરત. વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની તો બનાસ મેડિકલ કોલેજના વર્ગ 4ના જે કર્મચારીઓ છે તેમણે ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. કોન્ટ્રાક્ટર દ્વારા છૂટા કરવામાં આવ્યા હતા, જેના કારણે કર્મચારીઓ ન છૂટકે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. 1 વર્ષ અગાઉ પાલનપુર સિવિલ હોસ્પિટલ બનાસ મેડિકલ કોલેજને સોંપવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ 4ના કર્મચારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા નીમવામાં આવતા હતા. આ વર્ષે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ મળતા તેને જૂના કર્મચારીઓને છૂટા કર્યા છે, જ્યારે તેમનો પગાર પણ ઓછો કર્યો હતો. સમગ્ર મામલે વારંવાર ધરણા અને રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પણ કામ ન થતાં આખરે આજે 4 લોકોએ ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિશ કરી છે. કર્મચારીઓ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા, ત્યારે એકાએક તેમને છૂટા કરતા હવે પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે સૌથી મોટો સવાલ હતો. આજે માનસિક તણાવમાં આવીને 4 કર્મચારીઓ ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિશ કરી છે. 25 વર્ષથી સાહેબ નોકરી કરું હોય 25 વર્ષથી, પણ આ કોન્ટ્રાક્ટ આવ્યા, લીલેશ સાહેબ આવ્યા, ત્યાંથી અમારી બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અમારે બહુ હેરાન કરે છે, ભંગિયા વિષય શબ્દ બોલે છે, ભંગિયાને તો જોતા જ નથી, સૌકારો લાઈ લાઈન રાખ્યા છે, અમને ગાડી દીધા છે, અમને હેરાન કરે છે, લેતા નથી. અમે 25 વર્ષથી નોકરી કરો હો તો અમારું શું, અમારું બચ્ચાનું ઘરનું અમે કેવી રીતના પૂરું કરીએ સાહેબ? 25 વર્ષથી અમે નોકરી કરીએ, અત્યારે અમને કોણ લે? એના માટે અમારા કોન્ટ્રાક્ટ જોઈએ નહીં. દીપક પુરબિયા, GTV ન્યૂઝ, બનાસકાંઠા.